હેલો ફ્રેન્ડ્સ, વેરી વોર્મ વેલકમ ટુ એલકે એકેડમી. આઈ હોપ તમે બધા સકુશળ હશો. અને હવે જે રીતે કોરોનાના કેસીસ વધતા જાય છે, તે સંજોગોમાં ઘરે રહીને તમે અને તમારા પરિવારવાળા દરેક સભ્યો સુરક્ષિત હશો એવી અમે આશા રાખીએ છીએ. આજે અમે લઈને આવ્યા છે તમારા માટે કરંટ અફેર્સ સિરીઝનું નેક્સ્ટ લેક્ચર, જે આપણો માર્ચ મહિનાનો બીજો કરંટ અફેર્સનો લેક્ચર હશે, જેમાં આપણે માર્ચ મહિનાના જે કરંટ અફેર્સના અગત્યના ટોપિક્સ છે તેને કવર કરીશું. દરેક લેક્ચરની જેમ ફરી પાછું હું તમને રિમાઇન્ડ કરાવવા માગું છું કે આગળના દરેક લેક્ચર્સ તમારા માટે જોવા બહુ જરૂરી છે. શા માટે? કારણ કે દેર આર મલ્ટિપલ ટોપિક્સ, ઘણા બધા ટોપિક એવા હશે કે જે એકબીજા સાથે કનેક્ટેડ હશે, અને જ્યારે તમે કોઈ લેક્ચર મિસ કરો છો ત્યારે તમે આ કનેક્શનને પણ મિસ કરો છો. બરાબર? ઘણીવાર એવું થશે કે શું ચાલી ગયું છે લેક્ચર મેં, જો તમને ખબર જ નહીં હોય તો તમે એના જે ડોટ્સ છે તે નેક્સ્ટ લેક્ચર સાથે કનેક્ટ કરી શકશો નહીં. બરાબર? એટલે આઈ વુડ રેકમેન્ડ કે તમે જૂના બધા જ લેક્ચર્સને એકવાર ગોથ્રુ કરી લો અને તમારી યોગ્ય રીતે તમને સમજણ પડે તે રીતે તમારી પાસે નોટ્સ બનાવેલી હોવી જોઈએ. ચાલો આજ સાથે આપણે કરંટ અફેર્સનો નવ જે લેક્ચર છે તે સ્ટાર્ટ કરીશું. આજનો જે પહેલો ટોપિક છે તે એક પ્રકારનો ઇન્ડેક્સ છે, નેશનલ લેવલનો ઇન્ડેક્સ છે. એટલે ભારતના કેન્દ્રીય સ્તરની કોઈ એજન્સી દ્વારા એને પ્રકાશિત કરવામાં આવ્યો છે. બરાબર? અને એ ઇન્ડેક્સનું નામ છે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020. અને બીજો જે એની સાથે કો રિલેટેડ ઇન્ડેક્સ છે, મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020. બરાબર? તો ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ તમે આગળ EOLI તરીકે લખેલું જોશો, અને મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સને તમે MPI 2020 તરીકે જોશો. બરાબર? ઇઝ ઓફ લિવિંગ 2016 પ્રકાશિત કરવામાં આવે છે, જ્યારે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ પ્રથમવાર 2021 પ્રકાશિત કરવામાં આવ્યો છે. બરાબર? એટલે 2020 માટેનું જે રેન્કિંગ છે તે પ્રથમવાર પ્રકાશિત કરવામાં આવ્યું છે. બરાબર? ઇઝ ઓફ લિવિંગ અને મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ બહુ એકબીજા સાથેના કો રિલેટેડ ઇન્ડેક્સીસ છે. કેમ? કારણ કે જ્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર, જે નગરપાલિકા છે કે જે મહાનગરપાલિકા છે, તે જો સારું કામ કરતી હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે, આરોગ્ય બાબતે, વીજળી બાબતે, શિક્ષણ બાબતે, તો ત્યાં ઓટોમેટિકલી ઇઝ ઓફ લિવિંગ આવી જાય. જે જીવન જીવવાની જે સરળતા છે, જે ગુણવત્તા છે, તે ઇઝીલી આવી જશે. અને એટલે જ આ બંને ઇન્ડેક્સ એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર? તો તાજેતરમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે, હવે ઇન્ડેક્સ તરફ આગળ જતા પહેલા એક અગત્યની વાત નોંધી લો કે જ્યારે તમે કોઈ ઇન્ડેક્સ વાંચો છો, આ સવાલ પણ તમને સીધે સીધો GPSC એક્ઝામમાં પૂછવામાં આવેલો હતો. બરાબર? તો જ્યારે જ્યારે તમે કોઈ ઇન્ડેક્સ વાંચો છો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું કે એ પહેલી વાત તો એ કે નેશનલ કે ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ છે તે આપણને ખ્યાલ આવી જવો જોઈએ. જો નેશનલ ઇન્ડેક્સ છે તો કોઈ મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, કે નીતિ આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, કે અન્ય કોઈ એજન્સી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, તે ખબર હોવી જોઈએ. એટલે કે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે XYZ ઇન્ડેક્સ, તે આપણને મોઢે હોવું જોઈએ. બીજું એ કે જો એ આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સ છે તો પ્રથમ 5 અથવા તો 3 સ્થાનો પર કયા દેશો છે, ભારતનું સ્થાન કેટલામું છે, ભારતનું ગયા વર્ષે સ્થાન કેટલામું હતું, અને કેમ ભારતનું 100મું સ્થાન છે, એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એટલે જ્યારે આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સ હોય ત્યારે ભારત સંદર્ભે એનું મૂલ્યાંકન થવું જોઈએ, આપણને યાદ હોવું જોઈએ. જ્યારે નેશનલ લેવલનો કોઈ ઇન્ડેક્સ છે કે જેમાં રાજ્યો અથવા તો શહેરો વિશેની વાત કરવામાં આવી હોય, જો રાજ્યો વિશેની વાત હોય તો ફરી પાછું જે ટોપમોસ્ટ રાજ્ય છે, કઈ કઈ શ્રેણીમાં રાજ્યોને વહેંચવામાં આવ્યા છે, ગુજરાતનું સ્થાન કેટલામું છે, કયા કયા આગળ છે રાજ્યો, કયા કયા પાછળ છે, આ બધી વસ્તુ ગુજરાત સંદર્ભે આપણને ખબર હોવી જોઈએ. ઘણા બધા ઇન્ડેક્સીસમાં સ્કોર આપવામાં આવશે તો ગુજરાતનો સ્કોર કેટલામું છે, એના સંદર્ભે જે યોજના હોય તે આપણને ખ્યાલ હોવી જોઈએ. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. જો શહેરો હોય તો ગુજરાતના કયા શહેરો સ્પેસિફિકલી કયા સ્થાન પર છે તે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? અને મેઇન એ ઇન્ડેક્સનો હેતુ શું છે એ તો જ્યારે તમને યુઝ્યુઅલી હેતુ એના શીર્ષક પરથી તમને ખબર પડી જાય. બરાબર? ચાલો, તો તાજેતરમાં ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એટલે કે EOLI 2020 અને મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020ની અંતિમ રેન્કિંગ જાહેર કરી છે. બરાબર?
હવે જો ઇઝ ઓફ લિવિંગ એટલે કે જીવન જીવવાની ગુણવત્તા કેવી છે, અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઇન્ડેક્સ એટલે કે કોઈ શહેરની જે મ્યુનિસિપલ ઓથોરિટી છે, નગરપાલિકા કે મહાનગરપાલિકા, તે કઈ રીતનું કામ કરે છે લોકલ લેવલ પર, અલગ અલગ પરિમાણોના આધાર પર તેના વિશે અહીંયા મૂલ્યાંકન કરવામાં આવ્યું છે શહેરોનું. બરાબર, પહેલાં આપણે જોઈશું મ્યુનિસિપલ પર્ફોમન્સ ઇન્ડેક્સ. તો તેને ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સના સહયોગી રૂપે શરૂ કરવામાં આવ્યું છે અને પ્રથમવાર 2020નું જે મૂલ્યાંકન છે તે બહાર પાડવામાં આવ્યું છે. પ્રથમ આવૃત્તિ છે તે સેવાઓ એટલે કે સર્વિસીસ, ફિનાન્સ એટલે કે નાણાં, પોલિસી એટલે કે નીતિ, તકનીકી એટલે કે ટેકનોલોજી અને શાસન એટલે કે ગવર્મેન્ટ ગવર્નન્સના ક્ષેત્રમાં મ્યુનિસિપાલિટીઝમાં સ્થાનિક સરકારની પદ્ધતિઓનું પરીક્ષણ કરવાનો પ્રયાસ કરે છે કે લોકલ લેવલ પર ઓન ગ્રાઉન્ડ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજનાઓને કઈ રીતના અમલમાં મૂકવામાં આવે છે તેનું મૂલ્યાંકન મ્યુનિસિપલ પર્ફોમન્સ ઇન્ડેક્સ દ્વારા કરવામાં આવશે. તે સ્થાનિક શાસન વ્યવહારની જટિલતાઓને સરળ બનાવવા અને મૂલ્યાંકન કરવા તથા પારદર્શિતા અને જવાબદારીની નૈતિકતાને પ્રોત્સાહન આપવાની માંગ કરે છે. કવરેજ કેટલું છે એનું, કેટલા કેટલા શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવેલું, તો એમપીઆઈ દ્વારા એટલે કે મ્યુનિસિપલ પર્ફોમન્સ ઇન્ડેક્સ દ્વારા 111 નગરપાલિકાઓની ક્ષેત્રીય કામગીરીની તપાસ કરવામાં આવી હતી અને દિલ્હીની જે નગરપાલિકાઓ છે એનડીએમસી અને અન્ય 3 નગરપાલિકાઓ માટે દિલ્હીનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બરાબર, પણ ટોટલ ઇન્ક્લુઝિવ 111 નગરપાલિકાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કયા કયા પેરામીટર્સ એટલે કે કયા કયા પરિમાણોના આધાર પર આ શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, તો એ છે એમપીઆઈ હેઠળના 5 વર્ટિકલ્સ જે સ્તંભો છે, જે પરિમાણો છે, તે કયા કયા છે જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા. સર્વિસીસ એટલે કે સેવાઓ, નાણાં એટલે કે ફિનાન્સ, નીતિ એટલે કે પોલિસીઝ, તકનીકી એટલે કે ટેકનોલોજી અને શાસન એટલે કે ગવર્નન્સ. આ 5 વર્ટિકલ્સના 20 સેક્ટર અને 100 સંપૂર્ણ ઇન્ડિકેટર્સ છે. તો એની અંદર અલગ અલગ બીજા 100 જેટલા ઇન્ડિકેટર્સ છે જેના આધાર પર મ્યુનિસિપલ ઓથોરિટીઝનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શહેરોને કયા ક્ષેત્ર કયા કેટેગરીઝમાં વેચવામાં આવેલા, કઈ શ્રેણીઓમાં વેચવામાં આવેલા, તો એમપીઆઈ 2020 હેઠળના આકારણી માળખાએ તેમની વસ્તીના આધારે નગરપાલિકાઓને વર્ગીકૃત કરી છે. બરાબર, અને વસ્તી કઈ, તો એક જે શ્રેણી છે તે છે મિલિયન પ્લસ, એટલે કે 1 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા હોય તેવી નગરપાલિકાઓ અથવા તો તેવા શહેરો, અને બીજી જે શ્રેણી છે તે છે 1 મિલિયન કરતાં ઓછી વસ્તી, એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અને 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરો. બરાબર, શું ઇન્ડેક્સ છે મિલિયન પ્લસ કેટેગરી અને મિલિયન માઇનસ કેટેગરી આપણે કહીશું 10 લાખથી ઓછી વસ્તીને. તો મિલિયન પ્લસ કેટેગરીમાં એટલે કે 10 લાખથી વધુ જે વસ્તીવાળા શહેરો છે તેમાં ઇન્દોર સૌથી વધુ ક્રમાંકિત પાલિકા તરીકે ઉભરી આવ્યું છે. સૌથી વધારે પોઈન્ટ્સ ઇન્દોરને મળ્યા છે. ઇન્દોરની જે મહાનગરપાલિકા છે એ દેશમાં બેસ્ટ છે આ ઇન્ડેક્સ પ્રમાણે. બરાબર, ત્યારબાદ સુરત, બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે ભોપાલનો નંબર છે. પ્રથમ 3 સ્થાનમાં 1 ગુજરાત, બીજા નંબરે ગુજરાતનું શહેર છે, પહેલા અને ત્રીજા સ્થાને મધ્યપ્રદેશના 2 શહેરો છે. મિલિયન કરતાં ઓછી કેટેગરી, તો નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ટોચ પર છે અને ત્યારબાદ તિરુપતિ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. બરાબર, તો અહીંયા પણ જુઓ, નવી દિલ્હી, ફ્રોમ નવી દિલ્હી તિરુપતિ અને ત્યારબાદ છે ગાંધીનગર જે ગુજરાતનું શહેર છે. નેક્સ્ટ આવી જઈએ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ. શું છે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ? તો તે એવું આકારણી સાધન છે જે જીવનની ગુણવત્તા તથા શહેરી વિકાસ માટે વિવિધ પહેલની અસરનું મૂલ્યાંકન કરે છે. તે જીવનની ગુણવત્તા, શહેરની આર્થિક ક્ષમતા અને તેના ટકાઉપણું અને સ્થિતિસ્થાપકતાના આધારે ભારતભરના ભાગ લેનારા શહેરોની એક વ્યાપક સમજ પ્રદાન કરે છે. બરાબર, તો લક્ષ્ય શું છે? જો આપણા ઘણા બધા શહેરો ઘણા મોટા છે, એમનું જે બજેટ છે તે બિલિયન ડોલર્સમાં હોય છે, બરાબર, હજારો કરોડોમાં હોય છે, છતાં પણ ઇઝ ઓફ લિવિંગ બાબતે આપણે દુનિયાના શહેરો કરતાં ઘણા પાછળ છે. બરાબર, તો એને જ આવનારા સમયમાં સુધારવા માટે શહેરોની આકારણી કરવામાં આવે છે, શહેરોનું આકલન કરવામાં આવે છે. તો એનો મેઇન લક્ષ્ય શું છે? તો તેનો હેતુ શહેરોને વૈશ્વિક અને રાષ્ટ્રીય બેન્ચમાર્ક સામે વ્યવસ્થિત રીતે પોતાનું મૂલ્યાંકન કરવા
અને શહેરી આયોજન અને સંચાલન તરફ પરિણામ આધારિત રિઝલ્ટ ઓરિએન્ટેડ અભિગમ તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એનો મુખ્ય હેતુ છે કે ભાઈ તમે યોજનાઓ જેવી બનાવો કે જેથી કરીને ઓટોમેટિકલી એની અસર ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ પર પડી શકે. બરાબર, એમાં કયા કયા પરિમાણો યુઝ કરવામાં આવેલા? તો જો ઇઝ ઓફ લિવિંગમાં 30% જેટલું વજન, 30% જેટલું જે વેઇટેજ હતું તે કોને આપવામાં આવેલું? સિટીઝન પરસેપ્શન. સિટીઝન પરસેપ્શન એટલે શું? કે એ શહેરમાં રહેતા નાગરિકોનો અભિગમ એ શહેર પ્રત્યે કેવો છે, એ શહેરમાં મળતી સુવિધાઓ પ્રત્યે કેવો છે, એ લોકો જ્યારે પોતાના શહેરને બીજા શહેર સાથે કમ્પેર કરે છે ત્યારે ક્યાં મૂકે છે, ઉપર મૂકે છે, નીચે મૂકે છે, આ બધી બાબતોને કહેવાય સિટીઝન પરસેપ્શન. નાગરિકોનો દૃષ્ટિકોણ ને 30% વેઇટેજ આપવામાં આવ્યું છે. તો ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 અંતર્ગત સિટીઝન પરસેપ્શન એટલે કે નાગરિક દ્રષ્ટિકોણ 30% જેટલું વજન ધરાવે છે, તથા આ ઇન્ડેક્સમાં સિટીઝન પરસેપ્શન સર્વેના ઉમેરા સાથે માળખાને મજબૂત કરીને તેના અવકાશને પણ મજબૂત બનાવે છે. નાગરિક પરસેપ્શન સર્વે તો સર્વિસ ડિલિવરીની દૃષ્ટિએ નાગરિકોના તેમના શહેરના અનુભવને માન્ય બનાવવા માટે તે હાથ ધરવામાં આવ્યું હતું. ભુવનેશ્વરમાં સૌથી વધુ સીપીએસનો સ્કોર હતો, એટલે કે ભુવનેશ્વરના લોકોએ ત્યાં ચાલતી જે યોજનાઓ છે, ત્યાં ચાલતી જે પદ્ધતિઓ છે, વ્યવસ્થાઓ છે, એને સંપૂર્ણપણે બહુ ખુશ છે ત્યાંના લોકો એનાથી. બરાબર, તો ભુવનેશ્વરમાં સૌથી વધુ સીપીએસનો સ્કોર હતો. ત્યારબાદ સિલવાસા, દાવણગીરી જે કર્ણાટકનું એક શહેર છે, કાકીનાડા, વિલાસપુર અને ભાગલપુરનો સમાવેશ થાય છે. એક્ઝિસ્ટિંગ લિવિંગ કન્ડિશન્સ શું છે? તો તે એવા પરિમાણોની તપાસ કરે છે કે જે હાલની જીવનશૈલી તરફ દોરી જાય છે. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ, બરાબર, ઉચ્ચતમ ગુણવત્તાવાળું જીવન જે છે તેના તરફ એ ઇશારો કરે છે. શિક્ષણ છે, આરોગ્ય છે, આવાસ અને આશ્રય સ્થાન છે, મકાનો છે, ઉર્જાનો વપરાશ છે, શહેરમાં સ્થિતિસ્થાપકતા જેવી 13 જેટલી કેટેગરીમાં જે એકંદર પરિણામના 70% હિસ્સો ધરાવે છે. બરાબર, તો 30% સિટીઝન પરસેપ્શન અને બાકીની એવી સુવિધાઓ કે જેમાં આ બધી સુવિધાઓનો સમાવેશ થાય છે, એજ્યુકેશનની કેવી ઇન્સ્ટિટ્યુશન છે, કેવી સુવિધાઓ છે, આરોગ્યની કેવી કેટલી હોસ્પિટલો છે, વસ્તી વાઇઝ કેટલી હોસ્પિટલ છે, આરોગ્યની સુવિધાઓ કેવી છે, આવાસ અને આશ્રયસ્થાન કેવું છે, મકાનો, એનર્જી વપરાશ કેવા છે, આ બધી બાબતોનો જે ટોટલ હિસ્સો છે તે 70% છે. મિલિયન પ્લસ કેટેગરી અને મિલિયન માઇનસ કેટેગરી, આમાં પણ શહેરોને બે કેટેગરીમાં વેચવામાં આવેલા. ટોપ 10 સિટીઝ તમને અહીંયા દેખાય છે, ટોપ બિગ સિટીઝ દેખાય છે, એટલે કે જે 10 લાખ કરતાં વધુ વસ્તીવાળા શહેરો છે અને 10 લાખ ઓછી વસ્તીવાળા શહેરો. આમાં પણ જે ટોટલ આંકડો છે તે 111 શહેરોનો છે, 10 લાખથી વધુ વસ્તીવાળા 49 શહેરો અને 10 લાખથી ઓછી વસ્તીવાળા 62 લાખ શહેરો, સોરી 62 શહેરો, 62 શહેરો. બરાબર, એટલે ટોટલ જે આંકડો છે તે અહીંયા પણ આપણી પાસે કેટલો મળે છે, 111 શહેરોનું અહીંયા આકલન કરવામાં આવ્યું છે. ટોપ પરફોર્મર્સ કોણ છે મિલિયન પ્લસ કેટેગરીમાં? તો એ પહેલું છે બેંગલુરુ, કર્ણાટકા, ત્યારબાદ પુણે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે છે અમદાવાદ ગુજરાત વિથ ધી સ્કોર ઓફ 64.87, ચોથા ક્રમે છે ચેન્નઈ, પાંચમા ક્રમે છે સુરત ફ્રોમ અગેન ફ્રોમ ગુજરાત, ત્યારબાદ નવી મુંબઈ, કોઇમ્બતુર, વડોદરા પણ ગુજરાતથી આઠમા ક્રમે છે, ઇન્દોર અને ગ્રેટર મુંબઈ. એટલે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં ટોપ 10માં ગુજરાતના 3 શહેરો છે, ત્રીજા ક્રમાંકે અમદાવાદ, પાંચમા ક્રમાંકે સુરત અને આઠમા ક્રમાંકે વડોદરા. બરાબર, વર્સ્ટ પરફોર્મર્સ કયા કયા છે? અમૃતસર, ગુવાહાટી, બરેલી, ધનબાદ અને શ્રીનગર. 13મા નંબરે દિલ્હી આપવામાં આવેલું છે, કારણ કે આપણી રાજ્ય રાજધાની પ્રદેશ છે એટલે દિલ્હીનો કયો ક્રમાંક છે તે આપણને ખબર હોવી જોઈએ. બરાબર, લેસ ધેન મિલિયન કેટેગરી એટલે 10 લાખથી ઓછી વસ્તીવાળા ટોપ પરફોર્મર્સ કોણ છે? તો એ છે શિમલા, ભુવનેશ્વર, સિલવાસા, ફોલોડ બાય કાકીનાડા, સાલેમ, વેલ્લોર, ગાંધીનગર જે ગુજરાતનું પાટનગર છે તે 7મા ક્રમાંકે છે, ત્યારબાદ છે ગુરુગ્રામ, દાવણગીરી અને તિરુચિરાપલ્લી. બરાબર, વર્સ્ટ પરફોર્મરમાં કોણ છે? અલીગઢ, રામપુર, નામચી, સતના અને મુઝફ્ફરપુર, મોટાભાગના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના શહેરો છે, 5એ 5. બરાબર, તો આ દરેક લિસ્ટ તમારે યાદ રાખવાની જરૂર છે, જીપીએસસી કોઈ પણ રીતે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી તમને પૂછી શકે છે, અને ખાસ કરીને ગુજરાતના જે શહેરો છે અને ટોપ શહેરો છે તેમનો સ્કોર પણ યાદ રાખી લેવાનો. બરાબર, મહત્વ શું છે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સનું? તો એક હોલિસ્ટિક આકારની કરશે. હોલિસ્ટિક એટલે
દરેક પાસાઓથી શહેરોને ચકાસવામાં આવશે, બરાબર? તો આ સૂચકાંકો તેમના પ્રયત્નોના આધારે શહેરોનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રદાન કરે છે. જીવનની સારી ગુણવત્તા કેળવવી, માળખાગત સુવિધાઓ બનાવવી અને શહેરીકરણના પડકારોનો સામનો કરવો, આ બધી બાબતોનું મૂલ્યાંકન થઈ ગયું છે. ઉણપને દૂર કરવામાં સહાય મળે છે કે જ્યાં જ્યાં આપણે લેક કરીએ છીએ, જ્યાં જ્યાં તે વસ્તુને આપણે કઈ રીતના સુધારી શકીએ તે માટે એક્સપર્ટની સલાહ આપણને મળી શકે. તો આ સૂચકાંકોમાંથી એકઠા થયેલા અધ્યયનથી સરકાર અંતરાયોને ઓળખવામાં મદદ કરશે, સંભવિતતામાં ટેપ થઈ શકે, તકો અને નાગરિકોના જીવનમાં સુધારો કરવા અને પરિપૂર્ણ કરવા માટે સ્થાનિક શાસનની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે તથા વ્યાપક વિકાસના પરિણામોને અચીવ કરી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. એસડીજી લક્ષ્યાંકોને પૂરક છે. તો આ સૂચકાંકો બહુમતી ટકાઉ વિકાસ લક્ષ્યો એટલે કે આપણા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે તેની સાથે રિલેટેડ છે, બરાબર? એટલે ઓટોમેટિકલી જ્યારે આપણે આ બધા પર કામ કરીશું ત્યારે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને અચીવ કરી શકીશું. ખાસ એસડીજી 11 ટકાઉ શહેરો અને સમુદાયો સાથે સંબંધિત છે, બરાબર? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ અવોર્ડ. જો નામ પરથી જ ખબર પડે છે કે જે વ્યક્તિએ અથવા તો જે સંસ્થાએ એન્વાયરમેન્ટના ક્ષેત્રમાં, પર્યાવરણના ક્ષેત્રમાં સારું કામ કર્યું હશે તેને આ અવોર્ડ આપવામાં આવશે. અને આપણે કેમ ભણીએ છીએ? કારણ કે આ અવોર્ડ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે, 2020નો અવોર્ડ, બરાબર? તો તાજેતરમાં કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએશન એટલે કે CERA સેરા દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્લોબલ એનર્જી અને એન્વાયરમેન્ટ લીડરશિપ અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દેશ અને વિશ્વના ભાવિ ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટકાઉ વિકાસમાં, સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ભારતનું જે નેતૃત્વ વધારવાની તેમની પ્રતિબદ્ધતા છે તેમને ઓળખીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે અવોર્ડ દ્વારા, બરાબર? એટલે જો ભારત સૌર ઉર્જા ક્ષેત્રે, પવન ઉર્જા ક્ષેત્રે અને ઓવરઓલ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ઘણું સારું કામ કરી રહ્યો છે, બરાબર? ડેવલપિંગ નેશન હોવા છતાં ઘણા બધા ડેવલપ્ડ નેશન કરતાં આપણે સારું કામ કરીએ છીએ, બરાબર? સૌર ઉર્જાનું જ ઉદાહરણ આપું તો આજથી 5 વર્ષ પહેલાં જ્યારે તમે ઘરના ટેરેસ પર ચડતા હતા ત્યારે તમને સોલાર પેનલ એટલી જોવા મળતી હતી નહીં. લોકો પાસે સોલાર પેનલની એટલી જાગરૂકતા જે હોવી જોઈએ તે નહીં હતી. ધીરે ધીરે જ્યારે સરકારે સોલાર પેનલ પર કામ કરવાની શરૂઆત કરી, સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવાની શરૂઆત કરી, સૌર ઉર્જાને જ્યારે નેશનલ ગ્રીડ સાથે જોડી દેવામાં આવી ત્યારે આજે તમે જોશો તો ઘરે ઘરે તમને સોલાર પેનલ લાગેલી જોવા મળે છે. દરેક ઘર એક પાવર સ્ટેશન જેવું કાર્ય કરે છે. એનાથી શું ફાયદો થશે કે એટલી ઉર્જા દેશના પાવર સ્ટેશનોએ ઓછી મેન્યુફેક્ચર કરવી પડશે અને જ્યાં જ્યાં વીજળીની ઉણપ છે ત્યાં ત્યાં આ વધારે ઉત્પન્ન થયેલી વીજળીને સરળતાથી પહોંચાડી શકાશે. અને આ સંપૂર્ણપણે શુદ્ધ ઉર્જા છે. આપણે કોઈ કોલસો નથી બાળતા, કોઈ લાકડું નથી બાળતા. મફતમાં મળતી સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે સરકારને વીજળી પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર? તો આવા અનેક જે ઇનિશિયેટિવ છે તેને લઈને પ્રાઇમ મિનિસ્ટરને આ અવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમણે સેરાવીક સંમેલનને સંબોધિત કર્યું હતું, બરાબર? અને હવામાન પરિવર્તનના મુદ્દાને ધ્યાનમાં લેવા તથા સ્વચ્છ બળતણ હાંસલ કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓ પર પ્રકાશ પાડ્યો હતો કે ભારતે કયા કયા સ્ટેજીસમાં કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે, બરાબર? શું છે આપણો સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ અવોર્ડ? તો આ અવોર્ડની સ્થાપના બહુ જૂની નથી, 2016માં કરવામાં આવી હતી. તે વૈશ્વિક એનર્જી અને પર્યાવરણના ભાવિ અંગેના નેતૃત્વથી પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે અને ઉર્જા એક્સેસ પરવડે તેવા અને પર્યાવરણીય કારભાર માટેના ઉકેલો અને નીતિઓને પ્રદાન કરવા માટે પ્રોત્સાહન આપે છે. એટલે જે દેશ કે જે સંસ્થા કે જે લીડરશિપ આ માટે કામ કરતી હોય, રિન્યુએબલ ઉર્જા માટે, ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે વગેરે વગેરે વગેરે, પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ માટે જો બહુ સારું કામ થતું હોય તો તે લીડરશિપને અવોર્ડ આપવામાં આવશે. કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ દ્વારા અવોર્ડ આપવામાં આવે છે, જેનું નામ છે સેરા, બરાબર? તો તે યુનાઇટેડ સ્ટેટ્સની એક કન્સલ્ટિંગ કંપની છે જે સરકારોને તથા ખાનગી કંપનીઓને પર્યાવરણના ક્ષેત્ર અંગે સલાહ આપે છે, જેવા કે એનર્જી બજારો, જે ઉર્જા માર્કેટ છે તે, ભૌગોલિક રાજ્યો અને ઉદ્યોગ પ્રવાહો.
બરાબર કે કઈ રીતે પર્યાવરણમાં પણ વ્યવસાયિક તકો રહેલી છે, જેથી કરીને પર્યાવરણને બચાવી પણ શકાય અને આર્થિક પ્રગતિ પણ કરી શકાય. તો એ અંગેની જે એજન્સી છે, કન્સલ્ટિંગ કંપની છે, તે છે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ. બરાબર. સેરાવીક શું છે? તેની સ્થાપના 1983માં ડૉક્ટર ડેનિયલ યર્ગિન દ્વારા કરવામાં આવી હતી. તે એક વાર્ષિક એનર્જી પરિષદ છે. સેરાવીક, જો નામમાં જ ખબર પડે છે કે 1 વીક સુધી આ એનર્જીની પરિષદ જે છે, સંમેલન છે, તે ચાલશે. 1 અઠવાડિયા સુધીનું સંમેલન હશે અને એમાં શું વાતો થશે, કે આગળના શું પગલાં લેવાના છે, કેટલું નુકસાન થઈ ચૂક્યું છે, જો પગલાં નહીં લઈએ તો કેવું નુકસાન થશે વગેરે પર્યાવરણ સંબંધિત વાતો કરવામાં આવશે. તો તે એક વાર્ષિક એનર્જી પરિષદ છે જે માર્ચ મહિનામાં હ્યુસ્ટન, યુએસએમાં 1983થી આયોજિત કરવામાં આવે છે. IHS માર્કેટ દ્વારા સેરાવીક એ ઉર્જા ઉદ્યોગના નેતાઓ, નિષ્ણાંતો, સરકારી અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ, તકનીકી, આર્થિક અને ઇન્ડસ્ટ્રીયલ સમુદાયોના નેતાઓ અને એનર્જી તકનીકના નવીનતાઓનું વાર્ષિક આંતરરાષ્ટ્રીય મેળાવણું છે. બરાબર. જે એન્વાયરમેન્ટલિસ્ટ છે, પર્યાવરણવિદ છે, એની સાથે જોડેલા જે ઉદ્યોગોના જે લોકો છે, તે બધા જ અહીં અહીંયા મળશે અને એકબીજા સાથે ચર્ચા કરશે. બરાબર. આ વખતે આ સમિટ વર્ચ્યુઅલી કરવામાં આવી. કેમ? કારણ કે COVID-19ના રેસ્ટ્રિક્શનને લીધે. સેરાવીક 2021 વર્ચ્યુઅલ રીતે 1 થી 5 માર્ચ 2021માં બોલાવવામાં આવ્યું હતું અને આ વખતની જે થીમ હતી સેરાવીકની, તે કઈ હતી? ધ ન્યૂ મેપ, એનર્જી, ક્લાઇમેટ એન્ડ ચાર્ટિંગ ધ ફ્યુચર. બરાબર. ઉર્જા, આબોહવા પરિવર્તન અને ભવિષ્યનું નિર્માણ. બરાબર. તો એ આપણી આ વખતની થીમ હતી. પ્રાઇમ મિનિસ્ટરે અવોર્ડ મેળવ્યા બાદ જે એડ્રેસ આપ્યું, જે સંબોધન આપ્યું, તો વડાપ્રધાને તેમના સંબોધનમાં આબોહવા માટે ભારત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના પહેલો અંગે ચર્ચા કરેલી. આ બધી જ યોજનાઓ આપણા માટે અગત્યની. GPSC Class 1-2-3 કોઈ પણ એક્ઝામમાં ડિરેક્ટલી, ઇનડિરેક્ટલી, ઉપરછલ્લી રીતે ઊંડાણપૂર્વક તમને પૂછાઈ શકે, બેઝડ ઓન ધી ફોર્મ ઓફ યોર એક્ઝામિનેશન. બરાબર. તો પહેલું છે નેશનલ હાઇડ્રોજન મિશન, જેની ચર્ચા આ વખતના બજેટમાં કરવામાં આવેલી, કે હાઇડ્રોજનનો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બળતણ તરીકે કઈ રીતના ઉપયોગ થઈ શકે તેના માટે નેશનલ હાઇડ્રોજન મિશન અને રિન્યુએબલ ઉર્જા માટે 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આવનારા વર્ષમાં હાઇડ્રોજનનો કઈ રીતના બળતણ તરીકે ઉપયોગ થઈ શકે તે અંગે રિસર્ચ ચાલુ કરવામાં આવશે. નેક્સ્ટ છે પીએમ કુસુમ યોજના. પીએમ કુસુમ યોજના આ વખતે GPSC Class 1-2માં પૂછાઈ ગયેલી. બરાબર. તો બેસિકલી પીએમ કુસુમ યોજના શું છે, કે જે ખાલી પડેલી જમીન છે ખેડૂતની, બરાબર, એના પર સોલાર પેનલ નું સ્થાપના કરીને વીજળી ઉત્પાદન કરવાનું, જેથી ખેડૂતને એક વધારાની કમાણી થઈ શકે. ત્યારબાદ છે ભારત 6 એમિશન નોર્મ્સ. આપણે જે વાહનો માટે ભારત 4 થી BS6 પર જે ચાલ્યા ગયા છે તેના વિશે વાત કરવામાં આવી. ગિવિટઅપ સબસિડી મૂવમેન્ટ. બરાબર. આજથી 3-4 વર્ષ પહેલાં પ્રાઇમ મિનિસ્ટરે ગિવિટઅપ સબસિડી મૂવમેન્ટ ચળવળની શરૂઆત કરેલી, કે ભાઈ જો તમે, તમને પરવડતું હોય, જો તમે એવા પરિવારમાંથી છો કે જ્યાં તમે ગેસનો બોટલ અફોર્ડ કરી શકો છો, ગેસના બોટલ માટે પૈસા ખર્ચી શકો છો, તો ગેસના બાટલા પર મળતી સબસિડીને છોડી દો. તમારી સબસિડી દૂર સુદૂરના ગામડામાં કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવશે. અને આ ચળવળથી લાખો લોકોએ વોલેન્ટરીલી પોતાની જે સબસિડી છે, ગેસ સબસિડી, તે છોડી દીધી છે. ત્યારબાદ છે સતત ઇનિશિયેટિવ, બ્લેન્ડિંગ ઓફ ઇથેનોલ, મોડર્ન ટેકનિક્સ ઓફ ઇરિગેશન, સિંચાઈ માટેની જે વ્યવસ્થાઓ છે તે, ઓર્ગેનિક ફાર્મિંગ, ઝીરો બજેટ ફાર્મિંગ, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો જે આઈડિયા છે તે ભારતનો છે. વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડનો આઈડિયા જે છે તે ભારત દ્વારા આપવામાં આવ્યો છે. હાલમાં ભારત એનું અધ્યક્ષ છે અને ફ્રાન્સ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું ઉપાધ્યક્ષ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. બરાબર. અને ભારત પ્રતિબદ્ધ છે પેરિસ ક્લાઇમેટ અકોર્ડના જે સંધિ છે તેને ફોલો કરવા માટે, તથા મહાત્મા ગાંધીની જે ટ્રસ્ટીશીપનો જે પ્રિન્સિપલ છે, જે ગુણ છે, તેના વિશે પણ અહીંયા વાત કરવામાં આવી. તો આ દરેક યોજનાઓ વિશે ઉપર છેલ્લી રીતે મેં તમને કહી દીધું છે. ઓલરેડી આપણે આપણા પાસ્ટ લેક્ચરમાં લગભગ બધા ટોપિક વિશે ચર્ચા કરી ચૂક્યા છે, એટલે તમને તમારી નોટમાંથી મળી જવું જોઈએ. બરાબર. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ઇન્ડિયા સાયન્સ રિસર્ચ ફેલોશિપ 2021. બરાબર. હવે જો અહીંયા ટોપિક ચાલુ કરતાં પહેલાં જો કહી દઉં કે આ ટોપિક આંતરરાષ્ટ્રીય રિલેશન એટલે કે ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે,
અને આ ભારતીય વિદ્યાર્થીઓને અથવા તો ભારતીય સ્કોલર્સને આ ફેલોશિપ આપવામાં આવતી નથી. ફેલોશિપનો સાદો મતલબ શું થાય? સરકાર તરફથી અથવા તો કોઈ એજન્સી તરફથી અથવા તો કોઈ સંસ્થા તરફથી આપવામાં આવતી નાણાકીય સહાયને આપણે શું કહીશું? ફેલોશિપ કહીશું. બરાબર. તો ઇન્ડિયા સાયન્સ રિસર્ચ જે ફેલોશિપ છે તે ભારતીય વિદ્યાર્થીઓ માટે અથવા તો ભારતીય રિસર્ચર્સ માટે અથવા તો ભારતીય સંશોધકો માટે નથી. આપણી આસપાસના જે પડોશી દેશો છે જેમની સાથે આપણા સંબંધો સારા છે એ દેશના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં કામ કરતા જે રિસર્ચર્સ છે એ લોકોનું ચયન કરીને એ લોકોને આ ફેલોશિપ આપવામાં આવે છે. બરાબર. તો ભારતીય વિજ્ઞાન સંશોધન ફેલોશિપ એટલે કે ઇન્ડિયા સાયન્સ રિસર્ચ ફેલોશિપ 2021ના અવોર્ડ માટે 6 દેશોના 40 વિદ્વાનોને ભલામણ કરવામાં આવી છે. હજુ આ લોકોને અવોર્ડ નથી મળ્યો, માત્ર નોમિનેશન આ લોકોનું થયું છે, નોમિનેટ કરવામાં આવ્યા છે. આ ફેલોશિપ એ ભારતના પડોશી દેશો સાથે સંશોધન સહકાર એટલે કે રિસર્ચ સપોર્ટ અથવા તો રિસર્ચ પાર્ટનરશિપ સ્થાપિત કરવા માટેનું એક પ્લેટફોર્મ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર પૂરો પાડશે. અગત્યના પોઈન્ટ્સ શું છે આમાં? તો ભારત વિજ્ઞાન સંશોધન ફેલોશિપ વિશે થોડી જાણકારી લઈ લઈએ. તો સાયન્સ અને ટેકનોલોજીની ભાગીદારી વિકસાવવા માટે પડોશી દેશો સાથે જોડાવાની ભારતની પહેલના ભાગરૂપે વિજ્ઞાન અને તકનીકી વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ISRF કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ISRF એટલે ઇન્ડિયન સાયન્સ રિસર્ચ ફેલોશિપ. આ ફેલોશિપ પાડોશી દેશો કયા કયા પાડોશી દેશો જો ધ્યાનથી સમજજો અને યાદ રાખી લેજો. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ્સ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના રિસર્ચર્સ માટે છે. પાકિસ્તાનનું આમાં ક્યાંય પણ નામ આપણને દેખાતું નથી. બરાબર. અથવા તો ચાઇનાનું નામ નથી દેખાતું. ચાઇના અને પાકિસ્તાન પણ આપણા પડોશી દેશો છે, પણ પાકિસ્તાનનું નામ કેમ નથી? કારણ કે પાકિસ્તાન સાથે ઓલરેડી આપણા સંબંધો ખરાબ ચાલે છે અને ચાઇનાને આપણી ફેલોશિપની જરૂર નથી. ચાઇના સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપણા કરતાં ઘણું આગળ છે, એટલા માટે. બરાબર. બાકીના દેશોના નામ અહીંયા તમને જોવા મળશે જે બધા આપણા પડોશી દેશો છે. ISRF પ્રોગ્રામ દ્વારા પડોશી દેશોના યુવા સંશોધકોને ભારતીય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ રાજ્યની સાયન્સની સુવિધાઓની પ્રાપ્તિ કરવાની તક મળે છે અને ISRFનો અમલ 2015થી કરવામાં આવ્યો છે. બરાબર. અને જે આપણે આગળ વાત કરી કે ભાઈ કઈ ચળવળનો ભાગ હતો, તો એ હતું ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશન. તો એના વિશેની આ તમારી માહિતી તમારા એક્સ્ટ્રા સ્ટફ માટે જો તમારે વાંચવી હોય તો તમે અહીંયા વાંચી શકો છો. બરાબર. ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે ખેતી સાથે જોડાયેલો છે. આજે ખેતી સાથે જોડાયેલા 2-3 ટોપિક આપણે જોવાના છે અને એ છે સબ મિશન ઓન એગ્રો ફોરેસ્ટ્રી સ્કીમ. બરાબર. હવે એગ્રો ફોરેસ્ટ્રી એટલે શું? તો જે ફોરેસ્ટ્રીની સાથે સાથે, ફોરેસ્ટ્રી એટલે કે જે ફાર્મિંગની સાથે સાથે જે ખેતી કરો તેને તમે શું કહેશો સાદા શબ્દોમાં? એગ્રો ફોરેસ્ટ્રી. તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે રેશમ ક્ષેત્રે સિલ્ક બનાવવા માટે, બરાબર, રેશમ ક્ષેત્રે એગ્રો ફોરેસ્ટ્રીના અમલીકરણ માટેના કન્વર્ઝન મોડેલ પર સેન્ટ્રલ સિલ્ક બોર્ડ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તે એગ્રો ફોરેસ્ટ્રી યોજના પર ચાલી રહેલા સબ મિશનનો એક ભાગ છે. આ અગાઉ ભારત સરકારે લગભગ 2100 કરોડ રૂપિયા જેટલી રકમ દેશમાં સિરિકલ્ચરના વિકાસ માટે તેની સેન્ટ્રલ સેક્ટર સ્કીમ સિલ્ક સમગ્રને 3 વર્ષ માટે એટલે કે 2017-2020 માટે ફાળવ્યા છે. ચાલો ઘણી બધી માહિતી આપણે જોઈ લીધી, ધીરે ધીરે જોઈએ. પહેલાં તો એ કે સિલ્ક સમગ્ર સ્કીમ શું છે. તો સિલ્ક સમગ્ર સ્કીમ એ ભારત સરકારની એવી યોજના છે કે જે અંતર્ગત સિલ્કનું ઉત્પાદન ઘર આંગણે વધારવામાં આવે. બરાબર. અને સિરિકલ્ચર, આ એક નવો શબ્દ છે આપણા માટે. સિરિકલ્ચર એટલે શું? તમે ખેતીના અલગ અલગ નામ સાંભળ્યા હશે, સિરિકલ્ચર, હોર્ટિકલ્ચર. તો શું છે આ બધું? તો સિરિકલ્ચર એટલે કે સિલ્કનું ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે તેને શું કહેવાય? સિલ્કનો ઉછેર. બરાબર. સિલ્ક જેમાંથી આવે તે કીડાઓનો ઉછેર કરવાની જે ખેતીની પદ્ધતિ છે તેને શું કહેવાશે? સિરિકલ્ચર કહેવાશે. અને આ માટે સરકારે 3 વર્ષ માટે લગભગ 2100 કરોડ રૂપિયા જેટલી રકમ આપેલી છે. એગ્રો ફોરેસ્ટ્રીને જમીન વપરાશ પ્રણાલી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે જે ઉત્પાદકતા, નફાકારકતા,
વિવિધતા અને ઇકોસિસ્ટમ ટકાઉપણું વધારવા માટે ખેતીની જમીન અને ગ્રામીણ લેન્ડસ્કેપ પર ઝાડ અને છોડને એકીકૃત કરે છે. તે એક ગતિશીલ ઇકોલોજિકલ કોન્સેપ્ટ આધારિત પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી છે, જે ખેતરોમાં અને કૃષિ લેન્ડસ્કેપમાં લાકડાની બારમાસી એકીકરણ દ્વારા ઉત્પાદનને વૈવિધ્યપૂર્ણ બનાવે છે અને ટકાવી રાખે છે તથા સામાજિક સંસ્થાઓનું નિર્માણ કરે છે. બરાબર, કઈ રીતના અલગ અલગ જમીનની ફળદ્રુપતા વધારવી, કઈ રીતના રોટેશનલ ખેતી કરવી, તે બધું જે અધ્યયન થાય તે તમારું એગ્રોફોરેસ્ટ્રીમાં થાય. હવે કન્વર્જન્સ મોડેલ શું છે? તો એનું લક્ષ્ય છે, આજે આપણી એગ્રોફોરેસ્ટ્રી જે સબમિશન છે એનું લક્ષ્ય શું છે? તો ખેડૂતોને સિરિકલ્ચર આધારિત એગ્રોફોરેસ્ટ્રી મોડેલો લેવા માટે પ્રોત્સાહિત કરવા તથા મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનો જે કોન્સેપ્ટ છે પ્રધાનમંત્રીનો, તેને એના દ્વારા સફળ બનાવવો. બરાબર, કે બધું આપણે આયાત કરવાની જરૂર નથી જો આપણે અહીંયા ઉત્પાદિત કરી શકતા હોઈએ તો. આ જોડાણ ઉગાડનારાઓને ઝડપી વળતર માટે એગ્રોફોરેસ્ટ્રીમાં એક બીજું પરિમાણ પણ ઉમેરાશે અને સાથે સાથે ભારત માટે પ્રખ્યાત રેશમ એટલે સિલ્કની શ્રેણીના ઉત્પાદનને પણ સમર્થન આપવામાં આવશે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કે જે ટેક્સટાઇલ મંત્રાલય હેઠળ કામ કરે છે, તે રેશમ ક્ષેત્રે એગ્રોફોરેસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. બરાબર, CSBA કાયદાકીય સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 1948માં સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. સિરિકલ્ચર ક્ષેત્રે સહયોગને ઔપચારિક બનાવવાની પહેલ ખાસ કરીને સિરિકલ્ચર હોસ્ટ પ્લાન્ટ્સની વૃદ્ધિ માટેનું લક્ષ્ય છે. દાખલા તરીકે શેતુર, આસન, અર્જુન, સોમ, સોલુ, કેસરસુ, ફનાટ જેવા જે વૃક્ષો છે અથવા તો જે પાક છે વગેરે ખેતર ઉપર બ્લોક વાવેતર અથવા તો પેરિફેરલ વાવેતર તરીકે વાવેતર કરવા માટે, એટલે કે જે ખેતરની જે વચ્ચેની જમીન છે તે માની લો ઘઉંનો પાક ઉગાડવામાં આવે છે, પણ જે બોર્ડરની જમીન છે ત્યાં જો ખેડૂત આ પ્રકારના પાક ઉગાડે તો ખેડૂતને વધારાની આવક થઈ શકે. મહત્વ શું છે? તો ખેતરના બંધ ઉપર, એટલે ખેતરની જે બોર્ડર છે તેની ઉપર જો સિરિકલ્ચર આધારિત ઝાડની જાતિઓ રોપવામાં આવે અને રેશમના કીડાનો જો ઉછેર કરવામાં આવે તો ખેડૂતોને તેમની નિયમિત આવકથી કૃષિ પ્રવૃત્તિઓ માટે વધારાની તકો મળી શકે છે, જે 2022 સુધીમાં વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાની દૃષ્ટિમાં ફાળો આપશે. બરાબર, આપણી કેન્દ્ર સરકારનું આ મિશન છે કે ભાઈ 2022 સુધી આપણે ખેડૂતોની આવક કેવી કરવાની છે, બમણી કરવાની છે, તો એમાં એગ્રોફોરેસ્ટ્રી આપણને મદદ કરી શકે. બરાબર, ખેડૂતો માટેના જે અન્ય ઇનિશિયેટિવ છે કેન્દ્ર સરકાર સ્તરે તે કયા કયા છે? તો એ છે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન, ખાદ્ય સુરક્ષા મિશન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ન્યુટ્રિયન્ટ બેઝડ સબસિડી પ્રોગ્રામ, રાષ્ટ્રીય ગોકુલ મિશન. બરાબર, તો ગોકુલ મિશન જે ગાયના અભ્યાસ સાથે રિલેટેડ છે, જે દુધાળા પશુઓ છે તેના અભ્યાસ અને એમના સંવર્ધન સાથે રિલેટેડ છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કે આકસ્મિક કઈ આપદા આવી જાય, ફ્લડ આવે, ભૂકંપ આવે, પાકને જંતુનાશક રોગ લાગી જાય, બરાબર, તો એ સંજોગોમાં ફસલ બીમા યોજના દ્વારા ઇન્સ્યોરન્સ મળી શકે. ક્રોપ ઇન્સ્યોરન્સની યોજના છે ફસલ બીમા યોજના, જે સવાલ પણ આ વખતે જીપીએસસીમાં આપણને પૂછાયેલો હતો. પ્રધાનમંત્રી કૃષિ વિકાસ યોજના. બરાબર, તો આ બધી યોજનાઓ કોઈ નવી યોજનાઓ નથી, બધી જ જૂની યોજનાઓ છે, આપણને ખબર હોવી જોઈએ. જો તમને નથી ખબર તો આઈ વુડ સજેસ્ટ કે એકવાર ગોથ્રુ કરો બધી યોજનાઓ વિશે, અને જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે ક્લેરિફાઈ કરી શકો છો અમારો કોન્ટેક્ટ કરીને. બરાબર, સેરિકલ્ચર વિશે ઓલરેડી મેં તમને સમજાવી દીધું કે ઇટ ઇઝ એન એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રી. બરાબર, તો આ તમારા એક્સ્ટ્રા જ્ઞાન માટે છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય સેરિકલ્ચર, હોર્ટિકલ્ચર, ખેતીના જે અન્ય ફાંટાઓ છે તેના વિશે જાણવામાં, તો તમે આનો અભ્યાસ કરી શકો છો. અને જો ભારતમાં સિલ્કનું વેચાણ પણ એટલું છે, આપણે ત્યાં સિલ્કના જે કપડાં છે, બરાબર, સિલ્કના કપડાંની બહુ મોટી ડિમાન્ડ છે, અને એને લીધે જો આપણે સિલ્કની આયાત કરવા કરતાં જો આપણે ઘર આંગણે સિલ્ક ઉગાડીને, સિલ્ક બનાવીને જો અહીંયા જ એનું ઉત્પાદન કરીને અહીંયા જ વેચાણ કરીએ તો આપણને પણ સસ્તું પડે, અને એક સમય એવો આવશે જ્યારે આપણે એની નિકાસ કરવા માટે પણ આપણે કેપેબલ બની જઈશું. તો એ આપણે આત્મનિર્ભર ભારતનો જે આપણો કોન્સેપ્ટ છે તેને પણ મદદ કરશે. બરાબર, તો દેર આર 5 મેજર ટાઈપ ઓફ સિલ્ક. કયા કયા? મલબરી સિલ્ક, ઓક ટસર, ટ્રોપિકલ ટસર, મુગા અને એરી સિલ્ક. બરાબર, તમારા ઘરમાં તમારી બહેનને કે તમારી મમ્મીને જ્યારે તમે પૂછશો કે ભાઈ
મુગા ટસરની સાડી છે કે ઓક ટસરની સાડી છે, તરત એ ઓળખી જશે કે ભાઈ એ શેનો પ્રકાર છે. તમારે સિલ્ક બોલવાની પણ જરૂર નહીં પડે. બરાબર, ભારતમાં એનું બહુ મોટું માર્કેટ છે, ઘરે ઘરે આ જાણીતું કાપડ છે, બરાબર, જાણીતું ફેબ્રિક છે. ઓકે, ચાલો. સાઉથ ઇન્ડિયા ઇઝ અ લીડિંગ સિલ્ક પ્રોડ્યુસિંગ એરિયા ઓફ ધી કન્ટ્રી એન્ડ ઇઝ ઓલ્સો નોન ફોર ઇટ્સ ફેમસ સિલ્ક વેવિંગ એન્ક્લેવ લાઇક કાંચીપુરમ, ધર્મવરમ, અરની એક્સેટ્રા. આપણને ખબર છે કે સાઉથમાં સિલ્કની સાડીઓનું બહુ મોટું માર્કેટ છે, ઉત્પાદન છે. બરાબર, તો એ જ કેપેબિલિટીનો ઉપયોગ કરીને આપણે આત્મનિર્ભર ભારતને આગળ લઈ જવાનું છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે સ્વચ્છતા સારથી ફેલોશિપ વેસ્ટ ટુ વેલ્થ મિશન. બરાબર, તો તેના વેસ્ટ ટુ વેલ્થ મિશન અંતર્ગત ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝરની કચેરીએ સ્વચ્છતા સારથી ફેલોશિપની શરૂઆત કરી છે. શું છે આ ફેલોશિપ? તો જુઓ શું છે, પહેલાં તો એ જોઈ લઈએ કે સ્વચ્છતા સારથી ફેલોશિપ ઉદ્દેશ્ય શું છે. તો વૈજ્ઞાનિક અને ટકાઉ ધોરણે કચરો વ્યવસ્થાપન કરવાના પ્રચંડ પડકારનો સામનો કરવામાં રોકાયેલા વિદ્યાર્થીઓ, સમુદાયો, કાર્યકરો, સ્વ સહાય જૂથો એટલે કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે તેઓ, મ્યુનિસિપલ અને સેનિટરી કામદારોને માન્યતા આપવી. બરાબર, તો જે સસ્ટેનેબલ રીતે કચરા મેનેજમેન્ટમાં જે ગાર્બેજ મેનેજમેન્ટ છે તેમાં તે ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા છે તે લોકો વધુ સારી રીતે, વધુ એફિશિયન્ટ રીતે કચરાનું વ્યવસ્થાપન કરી શકે એવા આઈડિયા આપી શકે, તો એના માટે આ ફેલોશિપ આપવામાં આવશે. ફેલોશિપ્સ હેઠળના પુરસ્કારોની 3 શ્રેણીઓ છે. કેટેગરી એ કચરો વ્યવસ્થાપન કાર્યમાં રોકાયેલા 9 થી 12 ધોરણના સ્કૂલના વિદ્યાર્થીઓ, કેટેગરી બીમાં કોલેજના વિદ્યાર્થીઓ કે જે યુજી, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો પીએચડી રિસર્ચ કરતા હોય ગાર્બેજ મેનેજમેન્ટમાં, અને કેટેગરી સી છે સમુદાયમાં કાર્યરત નાગરિકો અને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મ્યુનિસિપલ અથવા સેનિટરી કામદારો તેમની નોકરીની આવશ્યકતાઓ અને વર્ણનની વિશિષ્ટતાઓથી આગળ વધીને એમને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો 3 કેટેગરી યાદ રાખવાની. શું છે આ વેસ્ટ ટુ વેલ્થ મિશન? તો આ મિશન ઉર્જા, રિસાયકલ મટીરિયલ્સ માટેની ટેકનોલોજીને ઓળખવા, વિકસિત કરવા અને તેને સ્થાપવા માટે કામ કરશે. બરાબર, આપણને ખબર છે કે આજકાલ ઈ વેસ્ટ નામનો એક ફંડા શરૂ થયો છે. ઈ વેસ્ટ એટલે શું કે તમારું જે ઘરમાં જે તમારું રોજનો જે કચરો છે, શાકભાજીનો, ફળ ફળાદીનો જે કચરો છે અથવા વધેલું જે ખાવાનું છે તેને સ્ટ્રેટ હવે ફેંકી દેવાને બદલે જો તમે એને એક નાનકડી બંધ ડોલમાં એને એકઠો કરશો તો એ બાયોગેસ ચેમ્બરની જેમ કામ કરશે. એનાથી જે ખાતર બને છે તે જો તમે તમારા છોડવામાં નાખશો તો તમારી જે જમીન છે, ઘરની જે જમીન છે તે વધારે ફળદ્રુપ બનશે. જો એ ખાતરનો ખેતરમાં ઉપયોગ કરવામાં આવશે તો તમારી ખેતરની જમીન વધુ ફળદ્રુપ બનશે. તો આ રીતે ઘરના કચરાને ઘરમાં જ કઈ રીતે રિસાયકલ કરી શકાય અને ફરીવાર એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય તે માટેનું આ વેસ્ટ ટુ વેલ્થ મિશન છે. વેસ્ટ ટુ વેલ્થ મિશન એ વડાપ્રધાનના વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીન સલાહકાર પરિષદના નવ રાષ્ટ્રીય મિશનમાંનું એક છે. આ મિશન સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટીઝ પ્રોજેક્ટને દેશમાં કચરાના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે, કચરો વ્યવસ્થાપન કરવા માટે આર્થિક રીતે સક્ષમ એવા પરિપત્ર આર્થિક મોડેલો બનાવવા માટે મદદ અને વૃદ્ધિ કરશે. બરાબર, જુઓ તમે જો ક્લીનેસ્ટ સિટીનું લિસ્ટ જોતા હો તો ઇન્દોર અને સુરત હંમેશા ટોપ 3માં તમને જોવા મળશે છેલ્લા ઘણા વર્ષોથી. કેમ? કારણ કે આ બંને શહેરો એક બહુ દેખીતો જે ચેન્જ છે તે પોતાના શહેરોમાં ઇમ્પ્લિમેન્ટ કર્યો છે કે ક્યાંય તમને શહેરમાં કોઈ પણ જગ્યાએ જે પહેલાં લીલા કલરની મોટી મોટી કચરા પેટીઓ દેખાતી હતી એ કચરા પેટીઓ હવે ગાયબ કરી દેવામાં આવી છે, ઉઠાવી લેવામાં આવી છે. તમને જાહેર રસ્તાઓ પર, જાહેર સ્થળોએ કે ગલીના નાકા પર તમને એ લીલી કચરા પેટીઓ જોવા મળશે નહીં. આનાથી ફાયદો શું થયો છે કે જે પહેલાં લોકો ગમે તેમ આવા વિસ્તારોમાં કચરો ફેંકતા હતા એ કચરો દેખીતી રીતે વિઝિબલ હતો, દેખાઈ જતો હતો અને એ શહેરને બદસૂરત બનાવતો હતો. હવે જ્યારે કચરા પેટી જ હટી ગઈ છે ત્યાંથી ઓટોમેટિકલી કચરો પણ હટી ગયો છે. અને માત્ર ગવર્મેન્ટે કચરા પેટી નથી હટાવી, ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશન્સે ઘરે ઘરેથી કચરો એકઠો કરવા માટે એક યોજનાની શરૂઆત કરી છે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન. અને એનાથી આપણા શહેરો વધુ ને વધુ સ્વચ્છ થતા ગયા છે. બરાબર, તો આ મિશન સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટીઝ પ્રોજેક્ટને દેશમાં કચરાના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે, કચરો વ્યવસ્થાપન કરવા માટે આર્થિક રીતે સક્ષમ એવા પરિપત્ર આર્થિક મોડેલો બનાવવા માટે મદદ અને વૃદ્ધિ કરશે.
બરાબર, તો બહુ સરળ વિગત આપણા માટે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે અગેન મેં જેમ તમને કીધું તેમ કે ખેડૂતોને લગતા આપણે બે ત્રણ ટોપિક આ લેક્ચરમાં કવર કરવાના છે. તો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ફોર્મેશન એન્ડ પ્રમોશન ઓફ 10,000 એફપીઓઝ. બરાબર, હવે એફપીઓ એટલે શું? કે ખેડૂતોનું એક સંગઠન જેને નામ આપવામાં આવ્યું છે એફપીઓ, અને એવા 10,000 ખેડૂત સંગઠનો દેશમાં સ્થાપવામાં આવશે અને એમના વિકાસ માટે કામ કરવામાં આવશે, એમના જે પણ ઇશ્યુઝ છે તે સોલ્વ કરવામાં આવશે. હવે આ જે નિર્ણય છે તે બજેટમાં ડિસ્કસ કરવામાં આવેલો, બજેટમાં લાવવામાં આવેલો. બરાબર, અને 2020ના બજેટમાં લાવવામાં આવેલો, અને આ વખતનું જે ફાર્મર આંદોલન છે તેને કાઉન્ટર કરવા માટે આ વખતના બજેટમાં પણ આની ચર્ચા કરવામાં આવી. બરાબર, તો તાજેતરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 10,000 ખેડૂત પેદાશ સંગઠનોની રચના અને પ્રમોશન શીર્ષકવાળી સેન્ટ્રલ સેક્ટર યોજનાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લોન્ચ ક્યારે થયેલું? તો ફેબ્રુઆરી 2020માં ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ ખાતે આ લોન્ચ કરવામાં આવેલી યોજના, અને એનો જે ટોટલ ખર્ચ હતો તે કેટલો હતો? 6,865 કરોડ રૂપિયા. શું છે આ યોજના? તો 2020-21માં એફપીઓના નિર્માણ માટે 2200થી વધુ એફપીઓ ઉત્પાદક ક્લસ્ટર ફાળવવામાં આવ્યા છે. અમલ કરતા એજન્સીઓ ક્લસ્ટર આધારિત વ્યાપારિક સંસ્થાઓને દરેક એફપીઓને 5 વર્ષના સમયગાળા માટે એકીકૃત નોંધણી અને વ્યવસાયિક હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરવા માટે સામેલ કરી રહી છે, તથા સીપીબીઓ એફપીઓ પ્રમોશનથી સંબંધિત તમામ મુદ્દાઓ માટે અંતિમ જ્ઞાન માટેનું મંચ બનશે. બરાબર, તો જે ક્લસ્ટર આધારિત જે વ્યાપાર સંસ્થાઓ છે, ક્લસ્ટર બેઝડ ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર, તો ત્યાં ખેડૂતના જેટલા પણ ઇશ્યુઝ હશે તેને સોલ્વ કરી દેવામાં આવશે. કઈ રીતે આ નાના નાના ખેડૂત સંગઠનો બનાવવામાં આવશે? જિલ્લા વાઇઝ, તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ, તો 3 વર્ષના સમયગાળા માટે એક એફપીઓ બનાવવા માટે 18 લાખ રૂપિયા આપવામાં આવશે. ₹2,000 સુધીની ઇક્વિટી ગ્રાન્ટ મેળવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, કે ભાઈ દર ખેડૂતને ઇક્વિટી ગ્રાન્ટ મળશે ₹2,000ની. બરાબર, ₹2,000 કરોડ સુધીની ક્રેડિટ ગેરંટી સુવિધાની જોગવાઈ. ક્રેડિટ ગેરંટી એટલે એક પ્રકારની લોન. બરાબર, કે જે રીતે તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો કે અત્યારે પૈસા નથી, જ્યારે પૈસા આવે ત્યારે મહિનાના અંતે ચૂકવી દેવાના, એમ. તો ₹2 કરોડ સુધીની ક્રેડિટ ગેરંટી સુવિધાની જોગવાઈ એફપીઓને સંસ્થાકીય ધિરાણ સુલભતા સુનિશ્ચિત કરવા માટે લાયક સંસ્થા બનાવશે, કે જે આવા સંગઠનો છે તે નાના ખેડૂતોને 2 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ લોન આપી શકશે. એમની પાસે માની લો કે જે એમનું ખેતર હશે કે ઘર હશે તેની સામે, બરાબર, 2 કરોડ રૂપિયા સુધીની એમને લોન મળી શકશે. મહત્વ શું થશે આમાં? ઘણા નાના ખેડૂતો પાસે એટલું મૂડી નથી હોતી કે એ લોકો પોતાની ખેતીને વધારી શકે. તો આ સંજોગોમાં જ્યારે આવી લોન મળશે ત્યારે ખેડૂતોની આવકમાં વધારો થશે. તે ખેડૂતોના ફાર્મ ગેટથી ખેડૂત પેદાશોના વેચાણને પ્રોત્સાહન આપશે, જેનાથી ખેડૂતોની આવક વધશે. આનાથી સપ્લાય ચેઇન ટૂંકી થશે. અત્યારે શું છે કે ખેડૂત સીધે સીધો માર્કેટમાં જઈને પોતાનો જે ઉત્પાદન છે તે વેચી શકતો નથી, એને મિડલમેનને પોતાનો સામાન વેચવો પડે. એટલે માની લો કે એનું જે ખેતી પેદાશ છે તે 100 રૂપિયા પ્રતિ કિલોની હોય, મિડલમેન એની પાસે 200 રૂપિયા પ્રતિ કિલો એ લેશે, બરાબર, અથવા તો 150 રૂપિયા પ્રતિ કિલો લેશે, અને માર્કેટમાં 250 રૂપિયા પ્રતિ કિલો એ સામાનને વેચશે. એટલે જે ફાયદો ખેડૂતને થવો જોઈતો હતો તે ફાયદો વચેટિયાઓને થાય છે, તો એ આનાથી શું થશે? ઘટી જશે. તો આનાથી સપ્લાય ચેઇન ટૂંકી થશે, અને તે પ્રમાણે માર્કેટિંગ ખર્ચ પણ ઘટશે, અને પરિણામે ખેડૂતોની સીધે સીધી આવક વધશે. રોજગાર વધશે, તો ગ્રામીણ યુવાનો માટે રોજગારની વધુ તકો ઊભી કરનારા ફાર્મ ગેટ નજીક માર્કેટિંગ અને વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણને વેગ મળશે, તથા સક્ષમ ખેતી થશે, કે તે જમીનને એકત્રિત કરીને ખેતીને વધુ સક્ષમ બનાવશે. બરાબર, તો ખેડૂતો માટે વધુ એક મહત્વની યોજના કે આવા જે નાના નાના ખેડૂત સંગઠનો છે તેની સ્થાપના કરવામાં આવશે, અને ખેડૂતો માટેની અન્ય પહેલ સેમ વસ્તુ આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા છે. આપણને બધી યોજનાઓ વિશે ખ્યાલ હોવો જોઈએ. જો વાંચો, જો તમને નથી ખ્યાલ આવતો, તમે સીધો સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ એક અગત્યના સમાચાર છે મહિલા દિવસને લગતા, અને એ છે એમટી સ્વર્ણ કૃષ્ણા ઇન્ટરનેશનલ વુમન્સ ડે. બરાબર, ચાલો, તો કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગના જે કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, તો એ મનસુખભાઈ માંડવિયાએ ભારતીય શિપિંગ કોર્પોરેશન એટલે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વહાણ એમટી સ્વર્ણ કૃષ્ણાને લીલી ઝંડી બતાવી છે.
હવે આવો તો કેટલા જહાજ દેશમાંથી બહાર જતા હશે, કેમ આપણે એમટી સ્વર્ણકૃષ્ણ વિશે ભણીએ છે, તો એનું એક ખાસ કારણ છે. બરાબર, તો આ પહેલ એ એસસીઆઈ દ્વારા ચાલુ ડાયમંડ જ્યુબિલી ઉજવણીનો એક ભાગ છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પણ આ અંતર્ગત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 8 માર્ચના રોજ દર વર્ષે. બરાબર, અને ડાયમંડ જ્યુબિલી એટલે શું કે જ્યારે કોઈ વસ્તુના કોઈ ઘટનાના 60 વર્ષ પૂરા થાય ત્યારે તમે હીરક જયંતી મહોત્સવ ઉજવશો, ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન કરશો. બરાબર, તો આ ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન શેનું છે? એસસીઆઈની સ્થાપનાનું ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કે જે મોટા મોટા જહાજો બનાવે છે અને એનું મેનેજમેન્ટ કરે છે, તે થઈ ગયું શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, તો વિશ્વના દરિયાઈ ઇતિહાસમાં, વિશ્વના મેરીટાઈમ ઇતિહાસમાં, જો ધ્યાન રાખજો, વિશ્વના મેરીટાઈમ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે તમામ મહિલા અધિકારીઓ દ્વારા કોઈ કાર્ગોશિપને મેનેજ કરવામાં આવશે. બરાબર, તો એટલે જ આ વુમન્સ ડે સેલિબ્રેશન સાથે આને જોડી દેવામાં આવ્યું છે કે પૂરેપૂરા કાર્ગોશિપને માત્ર ને માત્ર મહિલાઓ ચલાવશે. ટોપ પોસ્ટથી જે નીચેની પોસ્ટ છે, દરેકે દરેક અધિકારી કોણ હશે? મહિલા હશે. બરાબર, અને આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મિનિસ્ટર ઓફ સ્ટેટ્સ ફોર પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ. બરાબર, અને આ બધી મહિલાઓ અને આપણું સ્વર્ણકૃષ્ણ જહાજ. બરાબર, ચાલો, શું છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તમારા માટેની એક્સ્ટ્રા માહિતી? એની સ્થાપના થયેલી 2 ઓક્ટોબર 1961માં. 2 ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મજયંતિ. બરાબર, 2 ઓક્ટોબર 1961માં. હેડક્વાર્ટર છે એનું મુંબઈ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, જેને 2008માં નવરત્ન કંપનીનું સ્ટેટસ આપવામાં આવેલું, અને ધીરે ધીરે હવે ગવર્મેન્ટ એનું ડિસઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે. આપણે 2-3 લેક્ચર પહેલાં જ્યારે બજેટની વાત કરેલી ત્યારે આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ શબ્દ જોયેલો. બરાબર, વિનિવેશ. બરાબર, તો એ ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? કે નિવેશ નહીં કરવાનો, પણ જે પોતાની પાસે જે માલિકી છે તે લોકોમાં વેચતા જવાની. તો આ વાત થઈ આપણા મહિલા દિવસના સેલિબ્રેશનની, કઈ રીતે આપણા જે શિપિંગ મિનિસ્ટ્રી છે તેણે મહિલા દિવસની ઉજવણી કરી, જે મેરીટાઈમ ઇતિહાસમાં પહેલી વાર હતું. તો આ હતો આપનો આજનો લેક્ચર. આઈ હોપ કે દરેકને લેક્ચરમાં સમજ પડી છે. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મારો સંપર્ક સાધી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.